વરસાદનો ધોરીમાસ ગણાતો અષાઢ માસ પરિપૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે કચ્છમાં હજુ દુષ્કાળના ઓળા નાબૂદ થયા નથી. આ વખતે પણ વરસાદ ખેંચાતા કચ્છવાસીઓ ભારે ચિંતાતુર બની ગયા છે. આવી પરિસ્થિતિમાં મેઘરાજાને મનાવવા માટે ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે લખપત તાલુકાના એકતાનગર ખાતે મેઘરાજાને મનાવવા માટે વિજય હનુમાનજી મંદિર ખાતે એક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામધૂનનો પ્રારંભ સવારે 8 વાગે કરવામાં આવ્યો હતો અને રાત્રે 8 વાગે રામધૂનનું સમાપન પણ કરવામાં આવ્યું હતું. પૂરા 12 કલાક સુધી મેઘરાજાને મનાવવા માટે સંગીતમય શૈલીમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકગણો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં મેઘરાજાને મનાવવા માટે એક રામધૂનનો પોકાર પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના મહાનુભાવો, ગાયત્રી પરિવારના સભ્યો, રામ મંડળના સભ્યો, એકતા નગરના સભ્યો તથા ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં રામધૂન કરી અને મેઘરાજાને પધારવા માટેનો પોકાર પાડવામાં આવ્યો હતો.